સૌપ્રથમ તો આપના માધ્યમ દ્વારા દરેક ખેલૈયાઓને નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે, તો આપનો તહેવાર શુભ જાય, મંગલમય જાય, આનંદદાયક જાય તેવી શુભેચ્છાઓ. આઈએમએ ખાસ તો એક આહ્વાન કરે છે કે હવે આપણે સૌથી પહેલાં એ સમજવાની જરૂર છે કે મને દરેક યુવા વર્ગને કે દરેક વર્ગના લોકોને ક્યાંક ને ક્યાંક કોઈ પણ બીમારી થઈ શકે છે. આપણે ચિંતાજનક વધારો પણ જોઈ રહ્યા છે, એટલે આપણે પહેલાં તો સ્વીકાર કરવો જોઈએ કે મને નાની ઉંમરે કાંઈ ન થાય એવું ન માની લેવું. નાના મોટા કોઈક લક્ષણો દેખાય, જેમ કે છાતીમાં દુખાવો થાય, પરસેવો વળે, અનઇઝીનેસ ફીલ થાય, તો રમતા રમતા બ્રેક લઈ લેવો જોવે અને ડૉક્ટરનો સંપર્ક સાધવો જોવે. આયોજકોએ ત્યાં વ્યવસ્થા કરી જશે એટલે આપ એનો સંપર્ક સાધી શકો છો. થોડું વોર્મઅપ પણ આપણે કરી લઈએ, હજી આપણી પાસે 15 દિવસનો સમય છે, તો રેગ્યુલર એક્સરસાઇઝ, થોડું વોકિંગ, થોડું રનિંગ એ પણ કરીએ કે જેથી કરીને સીધા જ આપણે એક એક બબે કલાક નવરાત્રિના ગરબામાં રમી આનંદ કરીએ, એની બદલે થોડું વોર્મઅપ હોય તો આપણા માટે સારું રહે. આ મારે આપ સૌને વિનંતી છે. દરેક આયોજક માટે વ્યવસ્થા ક્યાંક સારી ગોઠવવામાં આવી છે, શું છે? આયોજકોને મારે બે વસ્તુની ખાસ નમ્ર વિનંતી છે. એક કે આપ આપની આજુબાજુના કોઈ પણ ડૉક્ટરો, મોટી હોસ્પિટલોનો સંપર્ક કરી અને એ લોકોને આપના કાર્યકરોને ટ્રેનિંગ આપવા માટે સીપીઆરની ટ્રેનિંગ આપી શકો છો. અને ડૉક્ટરો જો એનો પ્રોપર ટાઈમ લ્યો, એની અનુકૂળતા મુજબ આપને નિઃશુલ્ક ટ્રેનિંગ પણ આજુબાજુના આયોજકોને આપી શકશે, પણ આપે એનો સંપર્ક કરવો જરૂરી છે. તદુપરાંત મારી આપને વિનંતી છે કે આપે બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એક કે એક સાથે એક એક 1.5 કલાકના રાઉન્ડ્સ રમાડવાની બદલે થોડા થોડા સમયાંતરે બ્રેક પણ આપો, પાણીની પૂરતી વ્યવસ્થા થાય એ પણ વ્યવસ્થા જાળવો, પ્રોપર મોકળાશથી રમી શકે, વધુ પડતું કન્જેશન ન હોય એટલે એરિયા થોડો મોટો કરો, સંખ્યા થોડી મર્યાદિત કરો, કે જેથી કરીને થોડા આ બીજા પ્રશ્નો આપણે નિવારી શકાય. આપના એરિયાના હોસ્પિટલો 24/7 કાર્યરત જ રહેશે, એની સાથે સંપર્કમાં રહો. આવો કોઈ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક એવી વ્યવસ્થા આપના દ્વારા ગોઠવાય કે જેથી કરીને એ હોસ્પિટલમાં ડૉક્ટર પાસે વ્યવસ્થિત રીતે પહોંચી જાય. અને બેઝિક લાઈફ એડની પણ વ્યવસ્થા જો આપ ત્યાં ગોઠવતા હો તો ખૂબ જ સારી વ્યવસ્થા થઈ શકતી હોય છે. હા, મેં જેમ આપને વાત કરી કે જો આપને આજુબાજુમાં ક્યાંક ડૉક્ટરોની પાસે સીપીઆરની ટ્રેનિંગની જરૂર હશે તો એ અમારા ડૉક્ટરો આપને નિઃશુલ્કપણે ટ્રેનિંગ આપી શકશે, પણ એના માટે આપે આજુબાજુના હોસ્પિટલોનો સંપર્ક સાધવો જરૂરી છે કે જેથી કરીને આપને આપના સમય અનુસાર અને ડૉક્ટરના સમય અનુસાર સીપીઆરની ટ્રેનિંગ મળી શકે, કે જેથી કરીને આપણે એટલીસ્ટ બેઝિક કાર્ડિયક મેસેજ એ સ્થળ પર જ આપણા કાર્યકરો આપણા કોઈ પણ આવો અનિચ્છનીય બનાવ થાય તો આપી શકે. કહેવાય છે ને, દાને દાને પે લિખા હૈ ખાને વાલે કા નામ. માણસોને ખોરાક મળી રહે છે, પરંતુ અબોલ જીવને ખોરાક મળવો મુશ્કેલ છે. ત્યારે બોટાદના સ્થાનિકો 15 વર્ષથી શ્વાનોને જમાડી રહ્યા છે. બોટાદમાં આવેલું મુક્તિધામ છેલ્લા 15 વર્ષથી શ્વાન માટે સેવા આપી રહ્યું છે. અહીં લગભગ છેલ્લા 15-16 વર્ષથી સતત દરરોજે 500 જેટલા રોટલા અને દર રવિવારે 5 મણ જેટલા લાડુ બનાવવામાં આવે છે. વિચાર એ રીતે આવ્યો કે વાડીઓમાં, ખેતરોમાં જ્યારે ભાગ્યા બહારના આદિવાસીઓ જ્યારે હોય અને સિઝન પતતા ઉનાળા એ જતા રહે, ત્યારે એવો વિચાર આવ્યો કે ઉનાળામાં વાડીઓમાં જે કૂતરા હોય તો એને શું ખોરાક મળશે અને ખોરાક મળી રહે એવા શુભ હેતુથી વિચાર આવ્યો અને આ રીતને લાડવા અને રોટલા બનાવવાનો કાર્યક્રમ કર્યો. અને છેલ્લા સતત 15-16 વર્ષથી નિયમિત દરરોજ 500 જેટલા રોટલા અને દર રવિવારે સ્વાનને મિષ્ટાન મળી રહે એટલે લાડુ બનાવવામાં આવે છે. મુક્તિધામના સંચાલક સહિત સેવાભાવી લોકો દ્વારા રોજ શ્વાન માટે 500 જેટલી રોટલીઓ અને રવિવારે લાડવા બનાવવામાં આવે છે. આ બધી જ વસ્તુઓ ખેતરોમાં રહેતા શ્વાનોને આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે કોઈ પણ વ્યક્તિ પાસેથી 1 પણ રૂપિયો લીધા વગર વર્ષોથી આ સેવા કરવામાં આવે છે. સ્વૈચ્છિક રીતે લોકો અહીં તેલ, ઘઉં, ઘી સહિતની વસ્તુઓ આપી જાય છે અને જે રોટલી અને લાડવા બને છે તે ખેતરમાં રહેતા શ્વાનને નાખવામાં આવે છે. શરૂઆત જ અમે કરી લીધી બધી, હાથમાં તો 15-20 વર્ષ થઈ ગયા છે શરૂઆતમાં. અહીંયાથી બધા સેવા કરવા આવે છે, લાડવા બનાવે, રોટલા બનાવે છે, આનંદ આવે છે, આપે. કેટલો આનંદ થાય સેવામાં? આનંદ થાય ને એમના.
આનંદ છે. અહીંયા કામ કરવા આવતા લોકો પણ ખૂબ આનંદ અનુભવે છે કે તેઓ આ સેવા કાર્યમાં જોડાયેલા છે અને તેઓ રોજ સાંજે 5 વાગે આવે એટલે તેમની રીતે આવીને રોટલીઓ બનાવવાના કામે લાગી જાય છે અને જ્યાં સુધી સેવા થશે ત્યાં સુધી સતત આ સેવા કાર્યમાં જોડાયેલા રહેશે. બોટાદ શહેરમાં આવેલું મુક્તિધામ કે ત્યાં છેલ્લા 15 વર્ષથી જે મૂંગા પશુ એટલે કે શ્વાન છે તેમના માટે એક અહીંયા અનોખો સેવા યજ્ઞ શરૂ છે. તમે જોઈ રહ્યા છો તે પ્રમાણેના દ્રશ્યો છે કે અહીંયા દર રવિવારે શ્વાન માટે લાડુ બનાવવામાં આવે છે તો બાકીના દિવસો દરરોજ અહીંયા રોટલાઓ અને રોટલીઓ બનાવવામાં આવે છે. તમે જોઈ રહ્યા છો તે પ્રમાણેના દ્રશ્યો છે કે જે અહીંયા લોકો છે તે સ્વૈચ્છિક રીતે અહીંયા સેવામાં જોડાય છે અને જે લાડુને તે બને છે તે અહીં જે વાડી વિસ્તાર હોય ત્યાંના જે ખેતર મજૂર હોય તે લઈ જાય છે અને તે વાડીમાં જે શ્વાન હોય તેમને લાડુનું વિતરણ કરવામાં આવે છે. છેલ્લા 15 વર્ષથી ચાલતી આ સેવા યજ્ઞમાં નિઃશુલ્ક સેવા છે, કોઈનો પણ અહીંયા રૂપિયો લેવામાં નથી આવતો. સ્વૈચ્છિક રીતે જે કંઈ વ્યક્તિને દાન આપવું હોય તે અહીંયા આવે છે અને તે રીતના જોડાય છે. એટલે કે ચોક્કસ કહી શકાય કે આ જે મૂંગા પશુઓ છે, શ્વાન છે, તેના માટે મુક્તિધામ દ્વારા જે આ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે તેમાં લોકો પણ સ્વૈચ્છિક રીતે જોડાય છે અને શ્વાન છે તેમને પણ એક ખોરાક મળી રહે છે. પ્રકાશ સોલંકી, News18 ગુજરાતી, બોટાદ. એ નારાજ લોકોનો ફાયદો ઉઠાવીને માહોલ બનાવવાની કોશિશ કરતું હોય કોંગ્રેસ તો યોગ્ય નથી. આમ આદમી પાર્ટીના જ કાર્યકર્તાઓને કેમ તમે તોડો છો? શું ભાજપે સોપારી આપી છે? તમારામાં જે ત્રેવડ હોય તો તમારે રાઘવજી પટેલને લઈને બતાવો, તમારામાં ત્રેવડ હોય તો કુંવરજી બાવળિયાને લઈને બતાવો. અમે જ્યાં મજબૂત છીએ ત્યાં સીટોની અમે માંગણી મૂકી દીધી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનમાં છે, લોકસભા ચૂંટણી સાથે લડવાની વાતો કરે છે, પણ આ નિવેદનો અને આ દ્રશ્યો કંઈક અલગ જ સંકેત આપી રહ્યા છે. પોતાની જ સાથી પાર્ટી કોંગ્રેસના કેટલાક નેતાઓ હવે આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે. ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક બાદ એક જે પ્રહાર કોંગ્રેસ પર કર્યા એ સાંભળીને કોંગ્રેસમાંથી પણ આકરો જવાબ આપવાનું નક્કી છે. કારણ કે ઈસુદાન ગઢવીએ દાવો કર્યો કે ગુજરાતમાં કોંગ્રેસનો અસ્ત થઈ ગયો છે. એટલું જ નહીં, તેમણે સવાલ કર્યો કે શું કોંગ્રેસે ભાજપ પાસેથી સોપારી લીધી છે. ઇન્ડિયા ગઠબંધન નેશનલ લેવલે છે જ અને આગામી કેન્દ્રમાં એ જ્યારે વ્યવસ્થિત બેઠકોનો દોર ચાલુ છે અને ચાલુ રહેશે તો કેન્દ્રમાં લાગુ પડશે, એમ લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં પણ લાગુ પડશે, એ બહુ સ્પષ્ટ છે. પણ જ્યારે સ્વાભાવિક છે કે આજે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી આગળ વધી રહી છે, ગુજરાતમાં ભવિષ્ય આમ આદમી પાર્ટીનો છે, કારણ કે ભાજપને ઓલરેડી 29 વર્ષ થયા છે અને 32 વર્ષ થવા જશે 27માં. જ્યારે તાલુકા જિલ્લા પંચાયતોમાં પણ આમ આદમી પાર્ટીમાં અત્યારે લડવા માટે લાઈનો લાગી છે, નગરપાલિકા મહાનગરપાલિકામાં પણ આમ આદમી પાર્ટી માટે અત્યારે ખૂબ ઉજળી તકો છે અને કોંગ્રેસ છે ધીરે ધીરે ગુજરાતમાં અસ્ત ઉપર છે, ત્યારે સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટી લોકોની ઉમીદ છે. દુઃખ સાથે કહેવું પડે છે, અમે પણ ઇન્ડિયા ગઠબંધન લાગુ થવાથી મારી સાથે એટલા પણ કેટલાય સંપર્કમાં છે કોંગ્રેસના આગેવાનો, પણ મેં જોડવાની અત્યારે ના પાડી છે એમને, સ્વાભાવિક છે. પણ જ્યારે કોંગ્રેસ તરફથી વારંવાર આવી ઘટનાઓ બની રહેતા અને અમારા કેટલાક નારાજ સ્વાભાવિક છે, દરેક પાર્ટીમાં રહેવાના, અમારા રોજ 300-400 લોકોની નિયુક્તિઓ થાય છે તો સ્વાભાવિક છે 5-25 લોકો નારાજ રહેવાના, અને એ નારાજ લોકોનો ફાયદો ઉઠાવીને માહોલ બનાવવાની કોશિશ કરતું હોય કોંગ્રેસ તો યોગ્ય નથી. મારે એમને ચેલેન્જ આપી છે કે તમારામાં જે ત્રેવડ હોય તો તમારે રાઘવજી પટેલને લઈને બતાવો, તમારામાં ત્રેવડ હોય તો કુંવરજી બાવળિયાને લઈને બતાવો, તમારામાં ત્રેવડ હોય તો 56 જેટલા ધારાસભ્યો સાંસદો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે લઈને બતાવો. કેમ આમ આદમી પાર્ટીના જ કેટલાક નારાજ કાર્યકર્તાઓ તમને મળે છે? એટલે સ્વાભાવિક છે કે મને પોતાને એવી શંકા છે કે ક્યાંક એ દોરવણી કોઈ બીજી જગ્યાએથી થતી હોય એવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. જે રીતે લોકો પાસે ફોન જતા હોય છે, એટલે આમ તો અમે પણ એટલા માટે સાયલન્ટ બેઠા હતા કે ઇન્ડિયા ગઠબંધનને ડેમેજ ન થાય ગુજરાતમાં, પરંતુ વારંવાર એવી ઘટનાઓ બનતા અને અમારા કાર્યકર્તાઓને ભોળવીને લઈ જાય, મતલબ પાટણમાંથી જિલ્લા પ્રમુખ સહિત બધી ટીમને મિટિંગના બહાને બોલાવે છે ઇન્ડિયા ગઠબંધનને અને પછી જોઈન કરે છે, બીજે દિવસે એ લોકો પરત ફરી આવે છે. તમે જોયું હશે રાજકોટમાં CYSSની ટીમને એક જોઈન કરવાના પ્રયાસ કર્યા, 4 લોકોને 40 બતાવવાના પ્રયાસ કર્યા, જોકે બીજે દિવસે પાછા આવી ગયા બધા. એટલે મારે કાર્યકર્તાઓને પણ વિનંતી છે કે ઇન્ડિયા ગઠબંધનના નામે પણ કોઈ બોલાવતા હોય તો ન જાય, એટલા માટે કે કેન્દ્રમાંથી
આદેશ આવશે આપણો, માનની અરવિંદ કેજરીવાલજી કહેશે, અને તમારી કેરિયર પણ દાવ ઉપર ન લાગે. કારણ કે આ સ્વાભાવિક છે કે એકવાર તમે પાર્ટી બદલો છો એટલે લોકોનો વિશ્વાસ તમારામાંથી ઓછું થવાનું, ડેમેજ થવાની શક્યતાઓ છે. મારે કોંગ્રેસના આગેવાનોને પણ વિનંતી છે કે આપણે ભાજપમાં સામે લડવા માંગીએ છીએ, ભાજપ સામે લડો તો આમ આદમી પાર્ટીના જ કાર્યકર્તાઓને કેમ તમે તોડો છો? શું ભાજપે સોપારી આપી છે? અથવા તો ભાજપના મોટા કાર્યકર્તાઓ જે તમારા અત્યારે છે, મંત્રી પદોમાં છે, ધારાસભ્યોમાં ગયા, સાંસદોમાં ગયા છે, માનનીય પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસના આવ્યા પછી પણ કેટલાય મોટા નેતાઓ ગયા છે, ગોવાભાઈ સહિતના રબારી, તો એમને તમે પાછા કેમ નથી લાવતા? એટલે આ પણ એક સવાલ સૌના મનમાં છે. ઈશુદાન ગઢવીએ સ્પષ્ટતા સાથે કહ્યું કે રાષ્ટ્રીય સ્તરે અમારું ગઠબંધન છે, ગુજરાતમાં અમે જ્યાં મજબૂત છીએ એ બેઠકો પર લડવાના છીએ, જેની યાદી પણ મોકલાવી દેવાઈ છે. અમે જ્યાં મજબૂત છીએ ત્યાં સીટોની અમે માંગણી મૂકી દીધી છે, અને આગામી સમયમાં એ લોકસભા ઉપર અમે સંમેલનો પણ કરવાના છીએ, યાત્રાઓ પણ કરવાના છીએ, અને બહુ ફર્મલી અમે અમારી ડિમાન્ડ છે એ માનની અરવિંદજીને, સંજયસિંહજીને આપી દીધી છે, સંદીપજીને આપી દીધી છે, અને તેઓ આગામી નેક્સ્ટ મંથની અંદર પહેલાં જ સીટ શેરિંગની પૂરી જ્યારે પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારે ગુજરાતમાંથી પણ સીટોની સીટ શેરિંગ થશે. અમારા અત્યારે દરેક સીટ ઉપર તંતન ઉમેદવારો, જે અમારી ટેન્ટેટિવલી જે સીટો છે એના ઉપર તંતન ઉમેદવારો દાવેદારો અત્યારે દાવેદારી નોંધાવી છે, અને તમે અમને અમે એવું કહ્યું છે કે આપણે સર્વે ઉપર જશું, પણ તમે તમારી રીતે તૈયારીઓ ચાલુ કરી દો, જે પણ મજબૂત દાવેદાર હશે એ દાવેદારો ચૂંટણી લડશે.